Anitya nitya taraf lai jase. Asharan sacha sharan taraf lai jase. Asharan kai drishti e chhe. Ane sharan malvu sachu sharan suche chattari sharanam. પવજામી તો એ ચાર શરણના એ શરણની વાત કરો ને તમે અશરણની વાત તમે કોન્ટ્રાડિક્ટરી વાત કરો તો એટલા માટે તો આ શિબિર છે કાલે કોન્ટ્રાડિક્શન પૂરું થશે પણ જો તો રોંગલી નહીં લેતા જ્યારે હું કહું દેવગુરુ ધર્મનું શરણ છે અથવા હું કહું શુદ્ધાત્માનું શરણ છે તો દેવગુરુ કે ધર્મ ક્યાંક તને મરતી વખતે તારું મૃત્યુ અટકાવી નહીં શકે આ ખોટી શ્રદ્ધા છે કે આ આ મંત્ર કરશું એટલે આ રોગ ચાલી જશે અને આમ કરી દેશું તો એ આ ખોટી શ્રદ્ધા છે તો પછી શરણ કેમ કીધું તો કે એમનું શરણ લીધું હશે તો મૃત્યુમાંથી તું હસતો હસતો પસાર થઈ જશે આકુલતા નહીં વ્યાકુલતા નહીં ખેદ નહીં સંકલ્પ નહીં વિકલ્પ નહીં અબ હમ અમારા ભયે ન મરેંગે એ આનંદ જ્ઞાનજી કહે છે કે અમના મને હું અમના કહી શકું એવી સ્થિતિમાં છું અબ હમ અમર મારો આત્મા અમર છે એમ નથી કહેતો સમ્યક દર્શનની ખુમારી બોલે છે અબ હમ અમર ભયે ન મરેંગે એટલે હવે હું હવે મને લાગે હું મરવાનો જ નથી એ રીતે તારું મરણ થશે બાકી તો જ્ઞાનીઓના પણ દેહનો વિયોગ થયા ભગવાન ઋષભદેવને પણ પછી ભલે એને માટે નિર્વાણ શબ્દ વાપરો ને સાધુ માટે કાલધર્મ થયા એમ શબ્દ વાપરો કે દેહ વિલય કે દેહ દેહોત્સર્ગ બોલો પણ એ બધી એક જ ઘટનાની વાત કરે છે કે દેહનો વિયોગ થયો ત્યારે કોઈ અટકાવી શક્યું નહીં ભગવાન મહાવીરને સાક્ષાત દેવોને ઇન્દ્રો કહે છે એક સમય આયુષ્ય વધારો કેટલા લોકોનું કલ્યાણ થશે આખી જિંદગી તમે લોકોના કલ્યાણ માટે જ આટલી દેશ પણ કોઈ ફેરફાર કરી શકે નહીં એમ મહાવીરે કીધું ન ભૂતો ભવિષ્ય તીર્થંકર જેવા ન પોતે પણ એના કર્મના સાયન્સમાં હસ્તક્ષેપ કરી શકે કે કોઈ બીજા તીર્થંકર કોઈક જીવના એમાં હસ્તક્ષેપ નહીં કરી શકે આ અશરણ ભાવના છે અને છતાં એમની વાણીનું એમના બોધના શ્રવણથી જો અંતકાલે ધર્મ શ્રવણથી બી કોઈ ફાયદો તમે મને બહુ ઇમોશનલ બનાવો લોકો બાપા માય ફાધર ઇઝ ઇન ધ હોસ્પિટલ પ્લીઝ કેન યુ કમ ફોર 5 મિનિટ્સ હી ઇઝ ઇન કંબલા ઓનલી એટલે બેન ઊંઘ આવે છે કે એક એક કંબાલામાં એટલે શું બહુ નજીક છે તમારું અડધો કલાકમાં તો તમે જઈને આવ બટ મેં કીધું આઈ વિલ નોટ કમ તમે શું જોક સમજો છો ધર્મને અંત સમયે થોડો પાઠ કરી લેશો તો એ સમાધિ મરણ થઈ જશે એમ જસ્ટ બિકોઝ આઈ કમ એટલે એનું સમાધિ મરણ પ્રેક્ટિસ હોલ લાઈફ જો એવરી ટાઈમ ઇટ ઇઝ ડિફરન્ટ પણ પ્રેક્ટિસ હોલ લાઈફ અત્યારથી પ્રેક્ટિસ સ્ટાર્ટ કર અંત સમયે કોઈ મંત્ર બોલશે ને તમને કહેશો પ્લીઝ ધીમેથી બોલો એમ મેં સાંભળા છે કોઈ પદો ગાવા બેસી જશો ને અમુક પેલા બહેનો હોય ને મેઘલબેન એ ગાવા લાગે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી અંતે તો એ કલા ઉપડી જવાનું ઊંચા તે માલિયા માનો બિચારો આમ જ મરી જાય ત્યાં ને ત્યાં દેહની અંદર મરી જાય જીવ તો મરી જાય એમ પણ કોઈને સાંભળવું જ નથી બેનને ગાવું હોય પણ કોઈને સાંભળવું જ નથી એટલો પેટમાં દુખાવો છે ભાવિનકુમાર તમે દુખાવો થતો તો તારે શું થતું હતું એનું સારું હતું એ મેરે ગુરુદેવ સાંભળી અને સૂઈ જતો હતો હા એક એક એટલો દુખાવો થાય બધું દવા ડૉક્ટર બધા અસહાય પછી એમ કે હું મેરી ગુરુદેવની કેસેટ સાંભળતો સીડી સાંભળતો સાંભળતો છું અને ઊંઘ આવી જાય મને એમ કહેતો હતો એટલે મેં કીધું આ શરણરૂપ બન્યું આ શરણરૂપ બન્યું બાકી કોઈ ચીજ એ તો એક જ ટીકડી કામ કરી જાય ને એટલે તમને એટલો મિથ્યાત્વનો ઉદય થાય કે અરે દવા છે આવી તે છે અમારે બેસ્ટ બેસ્ટ ડૉક્ટરો સાથે ઓળખાણ છે અરે હાર્ટનું હોય કે પેટનું હોય હવે આમ થઈ જાય બધી વાત બરાબર આ ઘુમાણ તારું બીજા શ્લોકમાં જ કાઢવાના છે પણ બપોરના કે આ બધું મૃત્યુ નથી આવ્યું ત્યાં સુધીનું ગુમાન છે તારું મૃત્યુ આવે ત્યારે આ તારી કોઈ હોશિયારી ચાલશે નહીં યુ માઇટ બી ઇન્ટલેક્ચ્યુઅલ યુ માઇટ બી અ ચક્રવર્તી યુ માઇટ બી દેવેન્દ્ર અને એટલે એટલી સુંદર રીતે આખી રજૂઆત કરી છે એ જોવાની વાત છે તો અહીંયા કહે છે જો દેવગુરુનું શરણ છે પણ એ કહે તને મૃત્યુમાંથી નહીં બચાવે છે મૃત્યુ વખતની જે આંતરિક પીડા છે આર્થિક પીડા હોય ત્યારે જે પીડા છે પીડામાંથી જો તું એનું શરણ લેશે તો ચોક્કસ એ પીડામાંથી મુક્ત કરશે એટલે રાઇટલી લેવાનું છે કે અહીંયા વોટ વિલ હેપન તો ધીમે ધીમે યોર ફોકસ વિલ ચેન્જ ફ્રોમ સંયોગ ટુ અસંયોગી વાયા દેવગુરુ ધર્મ ફ્રોમ સંયોગ ટુ અસંયોગી વાયા
તો આપણે ન્યુયોર્કથી આપણે ઇન્ડિયા બોમ્બે આવ્યા ને કે મુંબઈ આવ્યા, મુંબઈ તો આપણે ન્યુયોર્કથી ન્યુયોર્કથી રાધર ન્યુયોર્કથી આપણે મુંબઈ આવ્યા ને ડાયરેક્ટ હતી કે નહીં? વાયા તો પકડો મને તમારા ગામમાં. પહેલાં લોકોએ ન્યુયોર્કથી બોમ્બેની મને ટિકિટ આપી બોર્ડિંગ પાસ, અને એક કલાક સત્સંગ ભક્તિ માટે અમે ગયા હતા બહાર, અને પાછા આવ્યા તો કે આમાં બ્રશ જ લખ્યું નથી. મેં કીધું બરાબર છે, પણ તમે મને બહાર કાઢ્યું એનો મતલબ તમે મારે અંદર લેવાનો. લગભગ તો અમે આ શિબિરમાં પહોંચવાના નહોતા. પછી એમની કંઈ રાગ વગર થઈ એટલે બધું થઈ ગયું. અમે કીધું જો નીનાબેન ઓલરેડી પાસ થઈ ગયા છે એ શિબિર માટે જાય છે, તો કીધું ઓકે તો તમે નવો બોર્ડિંગ પાસ લઈ આવો. ને વાયા તો આવે જ, બહુ મોટો રસ્તો છે, બહુ મોટો રસ્તો છે. એટલે વાયા તમે વાયા એમ્સ્ટરડેમ જાઓ, વાયા પેરિસ જાઓ, વાયા બ્રસેલ્સ જાઓ, વાયા તમારે વાયા દેવ ગુરુ ધર્મ જ પહોંચવું પડશે. જે મરણ ધર્મ છે અને જે અમરણ ધર્મ છે ત્યાં સુધી પહોંચવા માટે તમને દેવ ગુરુ ધર્મના શરણે જવું જ પડશે. પછી ભલે એ પણ એક પરસંયોગ પરસંયોગ છે, પણ વાયા જ તમને જવું પડશે. આ વાત એકદમ ક્લિયર છે? એટલી સરસ રીતે અહીંયા વાત કરી છે કે યુ ઓબ્ઝર્વ, યુ રિયલાઇઝ એન્ડ કન્ક્લુડ. જો બીજે બધાને જો કેવા 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 આમ ખતમ થતા ગયા, તું જો. મેં ટોરોન્ટોમાં તો કીધું, મેં કીધું થોડા જ શિબિરો પહેલાં તિલકચંદભાઈ ફર્સ્ટ રોમાં બેસતા હતા, અને એ તિલકનું લાભ લે લેને લે, અને આજે ઇઝ નો મોર એન્ડ નોબડી ઇઝ ઇવન રિમેમ્બરિંગ હિમ. એવી રીતે જ એક પછી એક યુ ઓબ્ઝર્વ. કેટલું યાદ કરો છો દિલીપભાઈ ઝવેરી, કેટલું યાદ કર્યો છો બોલો, કેટલું યાદ કર્યો છો? તમે શું, અમે જ નથી યાદ કરતા, તમે શું યાદ કરવાના? અને કેટલું બધું હોતું, અને 2002 ઓક્ટોબરમાં ગયા, આ તો 12 આવવા લાગ્યું, 10 વર્ષ થવા આવ્યા. કોઈ યાદ કરાવે તો બાકી, નાવ આઈ સ્પીક રાકેશ ઝવેરી ઓનલી. દિલીપભાઈ તો આમ ક્યારેક કંઈ ફોર્મ બોર્મ ભરવાનું આવે ત્યારે યાદ કરવા પડે. ઓબ્ઝર્વ ધીસ, નોબડી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન યુ વેન યુ ગો અવે 5-15. અને આજકાલ તો બધું તમારામાં તો કંઈક ગજબ હોય છે, 12મું 13મું શું હોય છે, મરે ત્યારે શું કરું? તો બધાને મને કીધું, મને એરપોર્ટ પર જ કીધું, બ્રસેલ્સના એરપોર્ટ પર જ એક ભાઈ જોગાનીએ કીધું કે ગજબની વિધિ છે કે બધાને જમાડવાના, પછી પૂરણપોળી બનાવીને એમાં ઘી નાખી નાખીને કવડાવવાનું, બધાને કવરો આપવાના, કે કોઈ મરી જાય તો ખર્ચો થઈ છે. હવે એવું છે, ઓફકોર્સ પછી ખર્ચો બચી જાય એ વાત અલગ છે, પણ એટલો ખર્ચો કોઈ મરી જાય તો કોકવાર તો એમ ઈચ્છવું પડે, ભાઈ સાહેબ મરતા નહીં, હમણાં મારી પાસે પૈસા નથી. જોગાની ઉંમરમાં તો ભરતભાઈ કે કંઈ હોય તો ખબર પડે કે છે નથી. હા, તમારામાં બહુ છે બધી વિધિઓ. હા, જમાડવાનો જમણવાર કરે કે ભાઈ લીલી વાળી મૂકીને ગયા, પણ લીલી સુકાઈ જશે તો ગયો એમાં. મને બ્રસેલ્સ એરપોર્ટ પર આપણે અડધો કલાક બેઠા હતા, તો પહેલાં કે બાપા હવે આમ બાકી નથી રહ્યા કાંઈ પૈસા, એટલા કવરો બનાવી બનાવીને આપણને એક પણ કવર પોતાના ખિસ્સામાં નહીં જાય. આપણે લિટરલી વેટ કરવું પડે કે હવે પહેલો મરે તો એકાદ કવર મળે. સી સી, ઓબ્ઝર્વ ઓલ ધીસ, રિયલાઇઝ એન્ડ કન્ક્લુડ. યુ આર ઓબ્ઝર્વિંગ, નોટ રિયલાઇઝિંગ, નોટ કન્ક્લુડિંગ. તારું ધર્મ બી બધી દોડે છે. હવે કાલે 1 વાગે પાછો એક નંબર બીજા સત્સંગ માટે આવશો તમે, શું પણ આ જ સમજાવ્યું નથી તમને. સત્સંગ નહીં કરો એમ નથી કહેતો, થોડું અંદર જવા દો. સી, આ અમારે અમે હ્યુસ્ટનથી જ્યારે ફિનિક્સ માટે નીકળતા હતા, યુએસ એરપોર્ટ નાગા કરવાનું બાકી રાખે બસ એવી રીતે, એટલે બધા જ અમને એરપોર્ટ પર મૂકવા આવ્યા હતા. બોબી એરપોર્ટ હતું, હોબી ઓકે, હું મને બોબી કહું છું, તે હોબી એરપોર્ટ પર બધા મને મૂકવા આવ્યા હતા. અને પછી એમ કે બાય બાય, અને ફાઇનલી હું સિક્યોરિટી ચેક મૂક્યો, પણ બધું દેખાય એવું હતું એરપોર્ટ, તે દેખાય તે જેવું પેલું ફાઇનલ પેલું દરવાજામાંથી પાસ થવાનું, મૃત યમના દરવાજામાંથી બધું જ કઢાય, તે મારા ચશ્માએ કઢાવ્યો, ભગવાન જાણે એમાં બી કંઈ મેટલ હશે કે શું, કડું કઢાવે ને આ કઢાવે ને શોલ બી કઢાવે અને ચપ્પલ બી કઢાવે, બધું કઢાવે, અને પાછો આગળ જાય તો પાછું એટલું બધું ખેંચે, નીચેનું બી એટલું ખેંચે, કારણ કે અમે SSS માં જોઈએ, અમે જ્યાં જઈએ ત્યાં અમને પૂરા નગ્ન દિગંબર કરવાનું જ બાકી રાખે, એ ઓલ ધી એરપોર્ટ્સ ઓફ યુએસ. અને તો બી થાય બધું, પ્લેન આવી જાય, થાય બધું થાય. તો એક આપણા મુમુક્ષો જોતા હતા, તેમાં તો આપણા એટલાન્ટાના એક મુમુક્ષો હતા, તો રડવા લાગ્યા કે બાપા વોટ ઇઝ ધીસ, વોટ આર ધીંગ, હું હવે એક તમારા માટે સ્પેશિયલ કંઈક કરાવું છું કે જેથી તમને આ બધી હેરાનગતિ
પણ મેં બધું મને હેરાનગતિ નથી, મારું રિહર્સલ ચાલે છે, ગમે ત્યારે આ બધું છોડવાનું છે એનું જરા રિહર્સલ. મેં તો 5 એરપોર્ટ અમે ટચ કર્યા, 5 વાર મેં રિહર્સલ કર્યું, મને કોઈ તકલીફ છે જ નહીં, પણ પાછું પહેરવાની તકલીફ છે, કાઢવાની તકલીફ નથી મને. પણ એક એક ચીજે જોઈએ આમ કાઢવું ને પછી આ ખેસ બી કાઢી નાખવી પડે. તો ભાઈ ભક્ત છે ને એને તો જોઈને દયા આવે, પણ હું કહું આપણે દરરોજ રિહર્સલ કરીએ, તો મૃત્યુનું રિહર્સલ આપણે દરરોજ કરીએ તો મૃત્યુ વખતે આપણે ખાલી ડીટો. આ તો દરરોજ કરતા હતા, હવે ખાલી પાછું નથી આવવાનું એટલું જ, પણ બીજું કેટલું સિમ્પલ બને. હા, સી ધીસ ઇઝ ચેકિંગ, ધીસ ભાવનાઝ એન્ડ ધીસ શિબિર ઇઝ ચેકિંગ. પેલું ફાસ્ટન કે ફાસન, ફાસન અને ખબર છે તો ફાસન સીટ બેલ્સ. હા, વચમાં ઇંગ્લિશમાં મૌન બહુ રાખવાનું હોય, ટી સાયલેન્ટ, પેલું સાયલેન્ટ એવી. તો ફાસ્ટન સીટ બેલ્સ કરી પછી ચેક કરે, અને પેલી પેલી અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન કરે, 6 વખત અપ એન્ડ ડાઉન કરે, અને આમ આમ ગણ્યા જ કરે, ગણ્યા જ કરે. એની પાસે બી મારા જેવું મશીન હોય, પણ એ ભગવાનનું નામ ના કરે, એ પેસેન્જર્સ ગણતી જાય. હું એક વાર ઊભો તો એને બધા ગણી લીધેલામાં, એ 6 વખત એને ચક્કર મારે. ચેક, ચેક યોર બેલ્સ આ ફાસન ઓર નોટ. ચેક, તમે જેના આધારે જીવો છે, જીવો છો એ બરાબર છે કે નહીં, ચેક ઇટ. પછી એવું ના બને કે જ્યારે ધક્કો લાગે ત્યારે તમે ગબડી પડો, જ્યારે મૃત્યુ આવે ત્યારે ગબડી પડો, જ્યારે રોગ આવે ત્યારે ગબડી પડો, જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે ગબડી પડો. તમે જેનો આધાર, તમે ડૉક્ટરનો આધાર લીધેલો, તમે ગબડવાના એક દિવસ. તમે પૈસાનો આધાર લીધો, તમે ગબડવાનો. તમે સદગુરુનો આધાર લીધો, તમે નહીં ગબડવાનો. ચેક ઇટ. દુઃખી થવું છે, અંતે રડવું છે, ભયભીત થવું છે, નથી થવું તો અર્થ કામની પ્રવૃત્તિ કર, તારી જવાબદારી છે તો કર, પણ સાથે સાથે મોક્ષ પુરુષાર્થ પર બી ધ્યાન આપ. હું પેલું બંધ નથી કહેતો, તારી જવાબદારી છે, પણ એની અંદર તારો મોક્ષ પુરુષાર્થ, એટલે તું તો સેવાના નામે હવે મોક્ષ પુરુષાર્થ નથી કરતો. આ કામ છે ને આ કામ, સ્વાધ્યાય નહીં થાય, બહુ કામ છે ઓફિસમાં. મેં કીધું મોક્ષ પુરુષાર્થ માટે આવ્યા છે અહીંયા, અહીંયા મોક્ષને ગૌણ કરવા નથી આવ્યા, મોક્ષ પુરુષાર્થ કરવા આવ્યા છે. પણ જીવની જ ઈચ્છા ના હોય એને મોક્ષની, એને તમે મોક્ષમાં બી મૂકો, ચાલો મુકાય કોઈને મોક્ષ, કલ્પના છે, એને મોક્ષમાં મૂકો તો કે સારો ટાઈમ પાસ ન થતો, ફોન લઈને ગેમ્સ રમવા બેસી જશે પાછો. મોક્ષની ઝંખના જોઈએ, મોક્ષની વાત નહીં કરો હમણાં, ખાલી મોક્ષની ઝંખનાની વાત કરો. એટલી સુંદર વાત અહીંયા કરી છે કે અજ્ઞાનતાના કારણે જ્યાં જ્યાં તે આધાર બુદ્ધિ કરી છે ત્યાં ત્યાં તને નિરાશા મળી છે, અથવા તો નિરાશા જ મળશે. કેટલાકને તો મળી ચૂકી છે, જેને રોગ આવ્યા હોય, જેને વૃદ્ધ અવસ્થા આવી હોય, તે જાણે છે કે કોઈ કંઈ કરી શકતું નથી. અરે મેં તો ભાવિન કુમારને કીધું, તો આપણે બીમારી લાંબી ચાલે પછી કેટલા ઉજાગર કરે બાજુવાળા, તે કોઈ વાર પેલું વ્યવહારથી બેસે બી ખરા, હા તે ખુરશી પર બેસીને જોકા ખાય. તમને તો આખો જોતો ઓઈ માં ઓઈ માં કર્યા કરો, તો પેલીને બી થાય કે માને જ બોલાવો ને, મને કેમ બોલાવે. તમને એમ, તમને જાણો છો કે એને પણ પ્રેમ છે તમારા પર, એ બી બિચારી જાગે છે, પણ અંતે જ્યારે તારી પીડા બહુ વધી ગઈ ત્યારે તે જોયું તો એ સૂતીથી ડૉક્ટરનો ફોન લાગ્યો નહીં. યુ આર હેલ્પલેસ. પણ એક વિતરાગ વાણીના કારણે જો રૂપાંતરણ લાવ્યું હોત તો તારું કામ થઈ ગયું હોત. એટલે એટલી સુંદર વાત કરે, બધાના પ્રારબ્ધ ડિફરન્ટ છે, પણ એક ચીજ યુનિવર્સલ છે કે મૃત્યુ આવવાનું આવવાનું આવવાનું, અને તે વખતે તમને કોઈ બચાવી શકે નહીં. આ ફિક્સ એવરી વન ફ્રોમ એલેક્ઝાન્ડર ટુ આફ્રિકન બધા, એટલે આની વાત કરું છું. હા, એટલે એની આંખ ઉઘડે જરા. ફ્રોમ એલેક્ઝાન્ડર ટુ આફ્રિકન બધાના પ્રારબ્ધ અલગ છે, શું રૂપવાન અને શું, અને શું ગોરો ગોરો અને શું, અને એમ શું પૈસાદાર અને શું, શું એના હાઇટ બોડી અને શું. પ્રારબ્ધ તો બહુ અલગ છે, પણ બધાનું અંત સેમ. એને પણ મૃત્યુ આમ સિંહની જેમ અહીંયા તીક્ષ્ણ દાંત મૂક્યા, કે સિંહ પેલું પંજો પેલા મૃગ ઉપર નાખીને આમ ચીરે એને, એવી રીતે ચીરીને તારે લઈ જશે. યમ ફોર ઓલ, ચેંગીઝ ખાનને માટે બી, હિટલર માટે બી, તારા માટે બી, બધા માટે. એટલે કે મૃત્યુ આગળ, જ્યારે મૃત્યુરૂપી લૂંટારો નગરને લૂંટવા આવે છે, દેહરૂપી નગરને લૂંટવા આવે, એવરી વન ઇઝ સેમ, નો વન ઇઝ ડિફરન્ટ. એક કલાક પહેલાં યુ આર સો ડિફરન્ટ,
તમારા પ્રારબ્ધ ક્યાં ક્યાં હતા? અરે તારી વાત નથી કરતો, તારામાં તો કંઈ શક્તિ જ નથી, તું તો હાવ માયકાંગલો છે. ભેદા છેદા કોણ છે? એનું નામ ભેદા છે. હા, ભેદનો છેદ કરે યાર. હા, તો તું તો માયકાંગલો છે, એટલે તું મૃત્યુ સામે શું કરી શકે? એટલે દ્રષ્ટાંત પરાક્રમીના આપ્યા છે. જો મારા જેવાને આપે ને તો એમ કે હા, પણ મારી તાકાત નથી ટુ ફાઇટ ડેથ. પરંતુ કે તો હું બે પરાક્રમીના દ્રષ્ટાંત આપું. ને કયા બે આપ્યા? ચક્રવર્તી અને દેવેન્દ્ર. જો કેટલી સુંદર, હી ઇઝ અ સાયકોલોજિસ્ટ, હી નોઝ. સી, હોશિયાર તેને કહેવાય કે જે ચાર સ્ટેપ્સ જાણીને બોલે. હું આ બોલીશ, પેલાને ખરાબ લાગશે, પછી એનું એ રિએક્શન આવશે, પછી આમ થશે, એના કરતાં મારે બોલવું નથી. આને હોશિયાર કહેવાય. પેલો ડોબો બોલીને સોરી સોરી કહે ને, એને ડોબો કહું. એવી રીતે એને ચેસ રમતા નથી આવડતું, એ ધર્મ શું કરવાનું? ચેસમાં બી ચાર સ્ટેપ્સનું વિચારીને સ્ટેપ લેવાનું. અને ધાર્મિક વ્યક્તિ બી ધ રેન્જ ઓફ એક્સપ્રેશન, હું એકવાર આ બોલીશ એના પછી સામેવાળાના અંદરમાં શું અસર થશે, આ બધું સમજીને બોલે તેને હું ધાર્મિક કહું. આ બોલી બોલીને સોરી ડઝ નોટ મેક એની ડિફરન્સ, ઇટ ઇઝ જસ્ટ ગુડ મેનર્સ. ભવો ભવ, કેટલાય ભવ સુધી પેલા વચનો રહે છે. એક ભવ સુધી નહીં, કેટલાય ભવ સુધી. તો વાત અહીંયા શું કરવી હતી મારે? પરાક્રમી પુરુષના દ્રષ્ટાંત અહીંયા લીધા છે. એક છે ચક્રવર્તી અને બીજો છે દેવેન્દ્ર. અંત સમયે, અંત સુધીની વાત નથી ચાલતી, અંત સમયે મૃત્યુથી સ્ટાર્ટ કર્યું છે. અંત સમયે લાચાર, દીન, નિરાધાર અને તુચ્છ થઈ જાય છે. અને એનું હવે જીવન બતાવશે. આ તો મરણ વખતેની વાત, હવે એનું જીવન કેવું હતું તમે હો 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 કરવાના છો હમણાં બે મિનિટમાં, ભલે 11:30 થઈ ગયા, 5 મિનિટ લો. કેવું, કેવી રિદ્ધિ છે અને અંત સમયે કેવી સ્થિતિ થાય છે, કારણ કે એને સાચું શરણ લીધું નહીં. સંયોગો ઘણા ભેગા કર્યા પણ શરણ સાચું લીધું નહીં તો અંત સમયે કેવા તીક્ષ્ણ દાંત અંદર નાખી અને એને કાઢે છે. એટલે એને નીકળવું નથી ને નીકળવું પડશે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાય, નોબડી વોન્ટ્સ ટુ ડાય ઇન ધીસ વર્લ્ડ, નો વન, બટ હી હેઝ ટુ. ચક્રવર્તી, આ એક અવસર્પીની ઉત્સર્પ, 12 ચક્રવર્તી થાય. 12 ચક્રવર્તીના આયુષ્ય અલગ અલગ છે, કારણ કે એક અજિતનાથ વખતે વખત થાય, એક પાર્શ્વનાથ સુધી થાય છે, એટલે એમ જુદા જુદા ટાઈમ. પણ બધાની વૃદ્ધિ સેમ, બધાની લબ્ધિ સેમ, પણ બધાના આયુષ્ય વગેરેના ડિફરન્સ. 14 ઝાંખા સ્વપ્ન આવે તો એનો પુત્ર ચક્રવર્તી થાય, અને 14 ચોખ્ખા સ્વપ્ન આવે તો એ તીર્થંકરનો આત્મા હોય. એટલે એટલો બધો સલાખા પુરુષ કીધું છે. અને એનો વૈભવ, 6 ખંડનું રાજ્ય. આ કેમ 5 બોલા મને સમજાયું નહીં, કેમ 5 બોલા? હા, પૃથ્વીના 5 ખંડ બોલો કયા કયા? એન્ટાર્ટિકા નથી, એમ બી અલગ છે, અને નહીં તો તમારું નીચ પ્રદેશ તો તમે ભૂલી જ ગયા. એમ 6 ખંડ, હા, 6 ખંડનું રાજ્ય છે, 14 રત્ન છે. આ તો તમે જાણો છો, હું ખાલી રિપીટ કરું છું. કેટલી નિધિ? 9 નિધિ. એનો તો હું વિસ્તાર કરતો નથી, આવો પરાક્રમી છે. ચતુરંગ સેના ચક્રવર્તીની, આખી એ સેના હું તમને સમજાવું. ચતુરંગ સેનાની જેટલી શક્તિ હોય એના કરતાં એકલા ચક્રવર્તીની શક્તિ વધારે. સમજાય ને? ચતુરંગ તો સમજાય ને, ચતુરંગ સેના અને એની શક્તિ જેટલી હોય એની સામે ખાલી ચક્રવર્તીની શક્તિ વધારે હોય. હવે ચતુરંગ સેના જોઈએ. 84 લાખ હાથી, 18 કરોડ ઘોડા, 96 કરોડ સોલ્જર્સ. કરોડ, હા, ઇન્ડિયાની કેટલી છે? 120 કરોડ. તો આ 96 કરોડ તો પાયદળ. તમને રજીસ્ટર થાય છે ને? રજીસ્ટર તો કરો, કેવો શક્તિશાળી. એ બી મૃત્યુ આગળ હાવ લાચાર તુચ્છ કીડો બની જાય છે, એમ મારું કહેવું છે. એટલે તું કઈ ચીજનું ગુમાન કરે છે એ વાત તો હજી નેક્સ્ટ શ્લોકમાં આવશે. જો ફરીથી બોલું છું, કેટલા હતી? 84 લાખ હાથી, 18 કરોડ ઘોડા અને 96 કરોડ. અને એનો વૈભવ કેવો, એનું એનું પાવર કેટલો? 96
કરોડ ગામડા પર રાજ્ય એમનું, કેટલા 96 કરોડ, 32,000 રાજાઓ એની નીચે, 32,000 રાજાઓનો, 16,000 યક્ષો તો એની સેવા કરે છે, 16,000 યક્ષ એમની સેવા કરે, 14,000 મંત્રીઓ છે, 8,000 પંડિતોના સ્વામી, 1 કરોડ ગોકુલ ગૌશાળા, 1 ગોકુલ એટલે 10,000 ગાય. આવી મારી ઝંખના છે, ક્યાં ગયા જીવદયા પ્રેમી બધા, આવી મારી ઝંખના છે. 1 કરોડ ગોકુલ અને 1 ગોકુલમાં 10,000 ગાય, તો કેટલા, 1 કરોડ મલ્ટીપ્લાય બાય 10,000 એટલી ગાયોના સ્વામી. રાણીઓ કેટલી, દિગંબર હમણાં અનુસાર 96,000, શ્વેતામાનમાં તો 64,000, જે બી તમને જેટલી જોઈએ જેમાં જવું. કેટલા રસોયા, 360 રસોયા, 360. દરરોજ 4 કરોડ મન અનાજ રંધાય ચક્રવર્તીના કિચનમાં. હવે છેલ્લી વાત, દરરોજ 10 લાખ મણ મીઠું વપરાય દરરોજની રસોઈમાં, અને બહુ ખારું નહીં ખાતા હોય એમ સમજું છું. 10 લાખ મણ તો મીઠું વપરાય. જો હું એમ કહેવા માગું છું, આટલી લબ્ધિ, આટલી સમૃદ્ધિ, આટલો પરાક્રમી, અદ્વિતીય, જાણે એના જેવું કંઈ આ સમજમાં નથી આવતું. પણ મૃત્યુ આગળ સેમ, આ છેડા બેદાને જેમ લઈ જાય તેમ ચક્રવર્તી કે જસ્ટ કમ, લીવ એવરીથિંગ એન્ડ કમ, યુ કાન્ટ ટેક એનીથિંગ. આ કડું જેવી ચીજ બી કઢાવી નાખે, પણ મંત્રનું મશીન હોય એ બી કઢાવી નાખે. યુ પેલું ડોરમાંથી પાસ થવામાં, યુ કાન્ટ ટેક એનીથિંગ. એમાં તો પેલું પાછા બેલ્ટ પર પાછું આવે, આમાં નહીં આવે. એટલે કે મૃત્યુ આગળ એની ચતુરંગ સેના ક્યાં ગઈ? આમ કોર્ડન કરીને ઊભી રહી હોત તો બધી, અને બરાબર દરવાજા બધા બંધ કરી દીધા હોત તો મહેલના, અને બધી જ રાણીઓ અને બધા આમાં ઊભા રહ્યા હોત ને બચાવી નહીં શકે? તો કે મૃત્યુ આગળ કાંઈ ચાલે નહીં. એવી રીતે દેવ મેરુ પર્વતને તો જે દંડ બનાવી શકે, ઐરાવત જેનો હાથી, વજ્ર જેનું હથિયાર, હા, કેવી કેટલી બધી એની લબ્ધિઓ, કેટલા બધા વિમાનોના માલિક, 32,000 કે એટલા વિમાનો, વૈમાનિક દેવ છે ને એટલે વિમાનો, એક એક વિમાનમાં કેટલા દેવો પાછા. આટલું બધું હોવા છતાં બી જ્યારે પેલી માલા કરમાય, 6 મહિના બાકી હોય ત્યારે એનું નૂર નીકળી જાય, સ્ફૂર્તિ નીકળી જાય, એનું વીર્ય ખલાસ થઈ જાય, એની ચિત્ત સ્થૈર્ય ના રહે, ચિત્તની પ્રસન્નતા ના રહે. કેમ? કારણ કે એને સાચું શરણ લીધું નથી, ને સંયોગોની દ્રષ્ટિએ અસહાય છે. અને શરણ લીધું હોત તો આવી અસહાય અવસ્થામાં પણ ચિત્ત સ્થૈર્ય, ચિત્ત શુદ્ધિ, ચિત્તની પ્રસન્નતા એ સાચવી શકે. વિશેષ બપોરના આપણે લેશું, પણ આવા પરાક્રમીને પણ જો મૃત્યુ છોડતું નથી, મૃત્યુ વખતે કોઈ બચાવી શકતું નથી, તો તારે શેનો અભ્યાસ કરવો જોઈએ? વધારે પૈસા કમાવાનો, વધારે ઇન્ફ્લુઅન્સ વધારવાનો, વધારે ડૉક્ટરોના નંબરો લખ્યા કરવાના, કે દેવગુરુનું શરણ હૃદયમાં અંકિત થઈ જાય? તારે શું મહેનત કરવી જોઈએ એ ચેક કરવા માટે ભાવનાઓ છે બપોરના પાછળ.